તો કેમ છે વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ નો કરી હોય તો તમે સબસ્ક્રાઈબ કરી નાખો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ગત લેક્ચરમાં આપણે અભ્યાસ કર્યો હતો ઘણા સૂત્ર ત્યાર પછી રંજક કણ રંજક કણમાં આપણે હરિત કણ વિશે ડિટેલમાં ચર્ચા કરી હતી ત્યાર પછી રિબોઝોમ્સ કે જે સુકોષ કેન્દ્રીય કોષમાં એટી એસ પ્રકારના જોવા મળે છે જ્યાં એસ છે એ સ્વેડબર્ગ એકમ તરીકે ઓળખાય છે ત્યાર પછી કોષરસ કંકાલ કે જેમાં આપણે સૂક્ષ્મ નલિકાઓ સૂક્ષ્મ તંતુકો અને આંતર મધ્ય તંતુકોની રચના જોઈ કે એ કોષની યાંત્રિક મજબૂતાઈ ચલિતતા કોષનો આકાર જાળવી રાખવા માટે મદદરૂપ છે મિત્રો આજે આપણે ભણવાનું છે પક્ષ્મ અને કશા ત્યારબાદ તારા કેન્દ્ર કોષ કેન્દ્ર અને છેલ્લે અંતમાં આપણે રંગસૂત્ર વિશે ચર્ચા કરવાની થશે મિત્રો આપણે જેમ હલનચલન માટે હાથ પગની રચના આપી છે કારણ કે બહુ કોશીઓ માટે જરૂરી છે એવી જ રીતે એક કોષી સજીવો હશે તો એને હલનચલન માટે પ્રસરણ માટે કોઈ માધ્યમમાં પ્રસરણ કરવું હોય તો એ માટે એમાં પક્ષ્મ અને કસા એ બંને આપેલા હોય છે પક્ષમાં મિત્રો એક અને કસા છે એ બંને હલન ચલન માટે ઘણી મદદરૂપ થાય છે તો ચાલો જોઈએ પક્ષમાં તથા કસા એ કોષરસ પટલના ભેદ છે હવે બહિરુદ્ધ ભેદ એટલે કેવું એટલે કે બારની સાઈડ ઉદભવેલું બારની બાજુ ઉદ્ભવેલી વસ્તુ એટલે કે અને એ કેમાંથી ઉદભવી છે તો કે કોષ રસ પટલમાંથી કોષ દીવાલમાંથી નહીં મિત્રો કોષ રસ પટલમાંથી બહિર ઉદભેદ છે કે જે આપણે પક્ષમો અને કસા તરીકે ઓળખીએ છીએ એક વચનમાં આપણે પક્ષમાં વાત કરવી હોય તો એને આપણે પક્ષમાં કહેશું અને બહુવચનમાં આપણે પક્ષમો ઘણા બધા તો પક્ષમાં એક નાની સૂક્ષ્મ રચના છે કે જેનું કાર્ય શું છે તો કે હલેસા જેવું કાર્ય છે જે આપણે હોડીમાં હલેસા મારીએ અને હોડી આગળની બાજુ એ પોતે મૂવમેન્ટ થશે એ પ્રકારની રચનાનું કાર્ય પક્ષમનું છે જે કોષ કે તેની આજુબાજુ જોવા મળતા પ્રવાહીની ગતિમાં મદદ કરે હમણાં વાત કરીએ મિત્રો કે કોઈ માધ્યમ હશે તો એમાં પ્રસરણ માટે મદદરૂપ છે હજી બીજી એક વાત છે મિત્રો કશા કશાને આપણે કહીશું ફ્લેજેલા ઇંગ્લિશમાં એને ફ્લેજેલા કહેવાય છે જેનું તુલનાત્મક રીતે લાંબી રચના હોય છે કોની તુલનાની કોની કમ્પેરિઝનમાં તો કે પક્ષમાંની રચના કરતાં એની સાપેક્ષ જે કસા છે એની રચના કેવી તો કે લાંબી છે એ કોશીય ગતિ માટે જવાબદાર છે જે આપણને ખબર છે આગળ બાજુ ધપાવવા માટે કોશીય ગતિની માટે જવાબદાર છે આદિકોષ કેન્દ્રીય બેક્ટેરિયામાં જોવા મળતી કશા અને સુકોષ કેન્દ્રીય કશા કરતાં રચનાત્મક રીતે અલગ અલગ હોય છે આપણે જોયું હતું મિત્રો આદિકોષ કેન્દ્રીય કોષમાં પણ આપણે કશા વિશે ભણ્યા છીએ તો એમાં અને સુકોષ કેન્દ્રીય કોષમાં એ બંને અલગ અલગ રીતે જોવા મળશે મિત્રો ત્યાર પછી જે આ રચના આપેલી છે એની આંતરિક રચના છે એ પહેલા આપણે એની બાહ્યકાર રચના જોઈએ જોવો મિત્રો નાના નાના વાળ જેવી રચના તમને દેખાય છે એ શું છે તો કે પક્ષમો છે કે જેને હલનચલન માટે એ પ્રવાહીમાં એ પોતે આગળ વધશે અને જે લાંબી જે નલિકામય રચના જોવા મળે છે કોની સાપેક્ષ છે તો કે પક્ષમોની સાપેક્ષે એ લાંબી રચના જોવા મળે છે એને આપણે કશા કહેશું કે જે અલગ અલગ આ આપણને જોવા મળે છે મિત્રો હજી બીજી અલગ અલગ આકૃતિ પણ આપણને જોવા મળશે એ આપણે આગળ જોઈએ છીએ જે મિત્રો હું તમને વાત કરું અહીંયા સિલિયા એટલે કે પક્ષમાં અને કસાની મૂવમેન્ટ મૂવમેન્ટ કેવી છે તો કે જે અહીંયા સિલિયા આપેલું છે તો એ સીલીયા છે એ કઈ રીતે મૂવમેન્ટ કરશે આડાવળી બેક એન્ડ ફ્રન્ટ બેટિંગ આગળને પાછળ એ પોતે રચના ફેરફાર કરશે પોતે હલાવશે કે જે એક બો બોડી હારે જે અહીંયા કોષ આરે આપણે જે અહીંયા જોડાયેલી છે અને આજે છે એની મૂવમેન્ટ કેવી છે તો કે આ રીતની આડાવળી જે આપણે કહીએ છીએ એ પ્રકારની મૂવમેન્ટ કરશે જ્યારે આજે આપણી ફ્લેજેલા છે ફ્લેજેલા એટલે કે કસા છે તો એની મૂવમેન્ટ કેવી છે એક સરખી એક સરખી મૂવમેન્ટથી એ પોતે આગળ વધશે કે ભાઈ પ્રોપેલર લાઈક મુવમેન્ટ આપણે પ્રોપેલર હોય છે એ પ્રકારનું મૂવમેન્ટ આખી આ રચના કરશે બરાબર છે મિત્રો આપણે કસા અને પક્ષમાં વિશે આપણે જોઈએ છીએ હજી થોડુંક આપણે ભણવાનું છે અહીંયા એમ કીધું છે મિત્રો કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપના અભ્યાસ પછી હવે મોટાભાગે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો જ ઉપયોગ કરવામાં આવે છે કે પક્ષમાં તથા કશા એ જીવરસપટલથી ઘેરાયેલી રચના છે કેવા તો કે જીવરસપટલ કારણ કે કોષ કોષરસપટલમાંથી બને છે એટલા માટે એનાથી ઘેરાયેલી રચના છે એની આજુબાજુ એના અક્ષને અક્ષસૂત્ર કહે છે કે જ્યાંથી એ પોતે સ્ટાર્ટ થાય છે જ્યાં એ પોતે જોડેલા છે તો એને આપણે શું કહેતા હતા અક્ષસૂત્ર જે ઘણી બધી સૂક્ષ્મ નલિકાઓથી બને અને એક લાંબા અક્ષને સમાંતર હોય છે આપણને ખબર જ છે મિત્રો લાંબી રચના આપણે જોઈ છે તે ઘણી બધી સૂક્ષ્મ નલિકાઓની બનેલી છે કે જેને કારણે બધી સૂક્ષ્મ નલિકાઓ એક સરખું એનું વર્ક કરે છે જોતા જાય કઈ રીતે અક્ષરસૂત્રના કેન્દ્રમાં બે કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકાઓ આવેલી હોય અને ફરી તરફ નવ જોડ સૂક્ષ્મ નલિકાઓ જોવા મળે છે બે કેન્દ્રસ્થ અને નવ જોડ એક જોડમાં બે હોય એવી કેટલી જોડ તો કે નવ જોડ એટલે કે નવ પ્લસ બે એ આપણી અક્ષ નલિકાઓ જે છે એ રીતે ગોઠવાઈ જશે કેન્દ્રસ્થ નલિકા સેતુ દ્વારા જોડાયેલા તેમજ આવરણ વડે ઘેરાયેલા હોય છે કેન્દ્રસ્થ નલિકા સેતુ છે એ કેન્દ્રસ્તા આવરણ વડે જોડાયેલા હોય છે મિત્રો હું તમને આકૃતિ દ્વારા સમજાવું જુઓ આ જે રચના છે અહીંયા જે આ તમારી પાઠ્યપુસ્તકમાં પણ આપેલી છે એમાં કેવું કહે છે એ નંબરની આકૃતિ છે એ ખાલી આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી જોઈ છે પરંતુ એ આંતરિક રચનાનું પ્રદર્શન કરવું હોય તો એ અંદરની રચના છે કે જે અહીંયા આપણને જોવા મળે છે બે જે છે એ અલગ અલગ કેવી તો કે કેન્દ્રસ્થ રચના આપણે જોઈ જુઓ મિત્રો આ જે બે રચના જે દેખાય છે એ કેવી છે તો કે કેન્દ્રસ્થ છે બરાબર અને ત્યારબાદ એ કેવી રચના જોવા મળે છે તો કે નવ જોડ એક આ બધી આપણે જે ગણતા જઈએ ત્રણ પછી પાછી આ બીજી ત્રણ અને ફરીવાળા બીજી ત્રણ એટલે કેટલી જોડ થઈ મિત્રો નવ જોડ નવ જોડ એ આપણે સૂક્ષ્મ નલિકાઓ જોઈ જેને આપણે શું કહેશું નાઇન પ્લસ ટુ કેન્દ્રસ્થ નલિકા સેતુ દ્વારા જોડાયેલા તેમજ કેન્દ્રસ્થ આવરણ વડે ઘેરાયેલા હોય છે જો આ કેન્દ્રસ્થ નલિકા જે છે સેતુ બે અલગ અલગ એ કેની વડે જોડાયેલા છે તો કે કેન્દ્રસ્થ આવરણ વડે બે અલગ અલગ કેન્દ્રસ્થ આવરણ છે જે પરિગીય નલિકાઓના પ્રત્યેક જોડ સાથે ત્રીજાવર્તિક તંતુ કોડે આ જે છે આ જે ત્રીજાવર્તિક તંતુ દેખાય છે જો આ એની જોડાયેલા છે દેખાય છે જો તમને જોવા મળે તો કે આ આપણું કેન્દ્રસ્થ આવરણ અને એની અંદર જોડાયેલા કેવા તો કે પરિગવર્તી તંતુકો એ અલગ અલગ નાની નાની સૂક્ષ્મ નલિકાઓને જોડે છે અને કેવું તો કે ત્રીજ્યાવર્તિક તંતુ બનાવે છે ત્રીજા જેવું એક આખું જે આપણી રચના જોવા મળે છે આ આખી બરાબર છે અને આ રીતે નવ ત્રિજ્યાવર્તીક તંતુઓ બને છે જે આપણે જોઈએ નવે નવના અલગ અલગ ત્રિજ્યાવર્તીક તંતુઓ નવે નવ આપણે જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ બરોબર સાથે બે અલગ અલગ દ્વિતીય સેતુ એના દ્વારા જોડાયેલી છે અને બંને પક્ષમાં તથા કસા એ તારા કેન્દ્રના તલકાય જેવી રચના બનાવે છે આપણે હમણાં તારા કેન્દ્ર જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે તારા કેન્દ્રની જેવી રચના આપણને જોવા મળે છે તો મિત્રો આ આપણે વાત કરી પક્ષ્મ અને કસા વિશે જે અહીંયા આપણને આંતરકીય આંતરદ્વિય સેતુ વડે જોડાયેલી આપણને જોવા મળે છે હવે આપણે કોષ કેન્દ્ર લેતા પહેલાં આપણે એક તારા કેન્દ્ર વિશે ચર્ચા કરી લઈએ જો તમને દેખાવ મિત્રો અહીંયા તમને સેન્ટ્રોઝોમ એટલે કે કોષની અંદર આવેલું તારા અથવા તો તારા કેન્દ્ર એવી રચના જોવા મળી છે જે અલગ અલગ રચના જેની રીતે જોવા મળશે જે બે નળાકાર રચનાઓ દર્શાવે છે જુઓ જે બે નળાકાર રચના છે જેને આપણે શું કહેશું તારા કેન્દ્ર આ અંગિકા જે છે એને આપણે તારા કેન્દ્ર કહીએ છીએ તારા કેન્દ્રની આસપાસ આવેલા જીવરસને તારા વર્તુળ કહેવાશે અંદરની સાઈડ જે આવેલા છે જે અંદર જે જીવરસ જોવા મળે મિત્રો તો એ જીવરસ છે એને આપણે શું કહેશું અંદરની સાઈડ આવેલું જીવરસ તો એને આપણે શું કહેશું તારા વર્તુળ બંને તારાકાયમાં અથવા તો બંને તારા કેન્દ્ર તારાકાઈમાં એકબીજા સાથે કાટ ખૂણે ગોઠવાયેલા છે જો કાઠ ખૂણે જ ગોઠવાયેલા જોવા મળશે આ આપણને દેખાડેલું છે એ કાઠ ખૂણે ગોઠવાયેલા છે જેમાં દરેક તારા કેન્દ્રનું આયોજન કેવું તો કે ગાડાના પૈડા જેવું જોવા મળે છે જો મિત્રો ગાડાના પૈડા જેવી રચના આપણને જોવા મળે છે મિત્રો ત્યાર પછી તારા કેન્દ્ર પરિઘીય વિસ્તારમાં સરખા અંતરે ગોઠવાયેલા નવ ટ્યુબ્યુલિન સૂક્ષ્મનલિકાઓની ગોઠવણી છે મિત્રો કેટલી નવ ટ્યુબ્યુલિન આપણે જોતા જઈએ કે આપણને કેટલી ટ્યુબ્યુલિનની રચના જોવા મળે છે તો કે તમે જોઈ શકશો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ આ નવે નવ જે છે એ ટ્યુબ્યુલિન જેવી સૂક્ષ્મ નલિકા જોવા મળશે અને ઈ કેવી તો કે આજે પ્રત્યેક પરિઘીય નલિકા આ કોઈ પર્ટિક્યુલર એક નલિકા હશે બરાબર તો એ કેવી તો કે ત્રેખડ સ્વરૂપે એટલે કે ત્રણ નાની નાની નલિકાઓ સ્વરૂપે એકબીજા સાથે તંતુકોમાં જોડાયેલી જોવા મળશે જો મિત્રો તમને ઝૂમ કરીને દેખાડું છું કે જે આ નાની નાની નલિકાઓ છે એ પ્રત્યેક કેવી તો કે ત્રણ અલગ અલગ નલિકાઓ એના દ્વારા એ પોતે જોડાયેલી છે જેને મધ્ય બિંદુએ જે મધ્યનું છે એને આપણે મધ્યદંડ કહીશું આ જે છે એને આપણે મધ્યદંડ કહીશું આમાં મધ્યદંડ તો કે આ છે બરોબર એ આપણા ત્રીજાવર્તિક તંતુઓ જે મધ્યદંડ સાથે જોડાયેલા છે અને તારા કેન્દ્ર પક્ષમાં તથા કસાનો તલકાય બનાવે છે એટલે કે એ પોતે એની આરે જોડાયેલું જોવા મળશે કે જે એની રચના આ પ્રમાણેની ન અલગ અલગ કનેક્ટેડ રીતે જોવા મળશે અને પ્રાણી કોષોના વિભાજન દરમિયાન જ્યારે પણ એક કોષમાંથી બે કોષમાં વિભાજન થશે મિત્રો ત્યારે આ બંને નલિકા કેવી તો કે અલગ અલગ જગ્યાએ ગોઠવાઈ જશે માનો કે જ્યારે આ કોષનું કોષ વિભાજન થાય છે આ પ્રમાણે કોષ બે અલગ અલગ એક કોષમાંથી બે કોષ બનતા હોય તો ત્યારે આ જે તારાકાય છે એ ક્યાં તો કે એના છેડામાં આ બે બાજુ એ પોતે જોડાઈ જશે નકર અહીંયા કેવી તો કે બે અલગ અલગ રીતે જોવા મળતી હતી એ બંને એક એક બે ને ગોઠવાઈ જશે અને દ્વિ ધ્રુવીય ત્રાક કેવા તારા કાય બરોબર હવે આપણે મિત્રો જોવાનું છે કોષ કેન્દ્ર સમગ્ર કોષની ક્રિયાવિધિનું વિધિ કેન્દ્ર કોષ કેન્દ્ર ધરાવે છે એનું આપણું કેવું તો કે બધાનું નિયમન નિયમિકી કે જે કેન્દ્ર છે જે આપણે એને કહીએ હાર્ટ હૃદય કહેવાય કોષનું એ આપણું કેવું તો કે કોષ કેન્દ્ર છે એની શોધ કોણે કરી તો કે રોબર્ટ બ્રાઉને રોબર્ટ બ્રાઉને એટીન થર્ટી વનમાં અઢારસો એકત્રીસમાં કોષ કેન્દ્ર વિશે માહિતી આપી પણ ત્યાર પછી ફ્લેમિંગે અલ્કલીય અભિરંજકથી અભિરંજિત કિરા અલ્કલીય એટલે કે એસિડિક એસિડિકલીય અભિરંજકથી એટલે કે એને કલર કરી એટલે ટૂંકમાં એને સ્ટેન જે ડાય જે છે એ કરી અને કોષ કેન્દ્રમાં અલગ અલગ રંગસૂત્ર દ્રવ્યને આપણે એ આપણે જોયું ત્યાર પછી રંગસૂત્ર દ્રવ્ય આપણને જોવા મળ્યું ત્યાર પછી જોઈએ કે આંતરાવસ્થા અલગ અલગ કોષના જ્યારે કોષ વિભાજન થશે તો એની આંતરાવસ્થા એક એક અવસ્થા થશે કે જેમાં કોષ કેન્દ્રમાં પુષ્કળ પ્રમાણમાં જે રંગસૂત્ર દ્રવ્ય તરીકે ઓળખાતા ન્યુક્લિયો પ્રોટીન જે આપણે અંદર રંગસૂત્ર તરીકે હમણાં જોશું એ ન્યુક્લિયો પ્રોટીન તંતુ એ કોષ કેન્દ્રના આધારક અને કોષ કેન્દ્રિકા એક અથવા વધુ સંખ્યામાં જોવા મળે છે હવે તમને આમાં કન્ફ્યુઝન હશે જોઈએ કે પુષ્કળ પ્રમાણમાં પ્રસરણ પામેલા રંગસૂત્ર દ્રવ્ય અંદર આપણે કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર દ્રવ્ય આવેલું હોય છે એ જે ન્યુક્લિયો પ્રોટીનના તંતુઓ છે પ્લસ કોષ કેન્દ્રીય આધારક કે જેને આધાર આપવાનું કામ કરશે એ આપણે આધારક હમણાં જોઈશું અને કોષ કેન્દ્રિકા જે વચ્ચે આપણે ન્યુક્લિયો લસ કહેવાનું આપણે કોષ કેન્દ્રને ન્યુક્લિયસ કહીએ છીએ અને કોષ કેન્દ્રિકા જે અંદર આવેલી હોય એને આપણે ન્યુક્લિયો લસ તરીકે ઓળખીએ છીએ એ એક કરતાં વધુ સંખ્યામાં આપણને જોવા મળશે પછી કોષ કેન્દ્ર પટલ બે અલગ અલગ સમાંતર પટ્ટલોથી બનેલી છે જેની વચ્ચે દસ થી પંચાવન નેનોમીટર જેવો સૂક્ષ્મ અવકાશ આવેલો છે જેને આપણે શું કહેશું પરિકોષ કેન્દ્રીય અવકાશ મિત્રો હમણાં આપણે આકૃતિ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવી જશે જુઓ મિત્રો અહીં આપણને ન્યુક્લિયસ આપ્યું છે આ થ્રીડી આકૃતિ છે કે જેથી તમને ખ્યાલ આવે અંદર જે ગૂંચળામય રચના જોવા મળે છે આ બધી જે ગૂંચળામય રચના જોવા મળે છે એ આપણું શું છે તો કે ક્રોમોઝોમ ક્રોમોઝોમ એટલે કે આપણું રંગસૂત્ર કે જે આપણા આનુવંશિક દ્રવ્ય તરીકે ઓળખાશે ત્યાર પછી બે અલગ અલગ પટલમાં સમાંતર પટલોથી કોષ કેન્દ્ર પટલ બનેલું છે તો એવા બે અલગ અલગ પટલ જોવા મળશે આ અંદરનું પટલ અને આ છે છે એ બારનું પટલ એ બંને વચ્ચે જગ્યા છે કેટલી તો કે દસ થી પંચાવન નેનોમીટર દસ થી પંચાવન નેનોમીટર સુધીનો અવકાશ એમાં જોવા મળશે અને એ જે અવકાશ છે એને શું કહેવામાં આવશે મિત્રો વ્યાખ્યા તરીકે છે કે જેને આપણે પરિકોષ કેન્દ્રીય અવકાશ તરીકે ઓળખશું જેનું કાર્ય શું છે એનું અલગ અલગ અવરોધ કરવાનું કાર્ય છે કે બહારની વસ્તુ એ અંદર ના આવી શકે એટલા માટેનું અંદરનું જે તમને આ દેખે છે આપણું ન્યુક્લિયોલસ છે ન્યુક્લિયોલસ એટલે કોષ કેન્દ્રિકા પછી તો કે આજે વચ્ચે જગ્યા જોવા મળે છે બરાબર તો એ જે જગ્યા જે છે એ જગ્યાને આપણે શું કહેશું મિત્રો કોષ કેન્દ્ર પટલ છિદ્ર બરાબર કે જે આપણે ન્યુક્લિયર પોર તરીકે ઓળખાશે કોષ કેન્દ્રપટલ છિદ્ર તરીકે ઓળખાશે અને જ્યારે એમાંથી જ્યારે આરએનએ આરેને છૂટો પડશે એ અહીંયાથી એ જે અલગ અલગ પોર આપેલા છે છિદ્ર આપેલા છે એ ત્યાંથી પોતે બહાર નીકળી જશે બરાબર પછી આપણે જોઈએ આ આકૃતિમાં આપેલી આ પટલ કોષ કેન્દ્રમાં જોવા મળતા દ્રવ્યો અને કોષરસમાં જોવા મળતા દ્રવ્યો વચ્ચે અવરોધનું કાર્ય કરે છે જે આપણે અલગ અલગ પટલ જોયા અને અંતકોષરસ જાળથી સળંગ રીતે જોડાયેલા હોય છે જે આપણે બારની સાઈડ આપણે જોઈએ છીએ અંતકોષરસ ઝાળની સાથે જોડાયેલા અને જેના ઉપર આપણે રિબોઝોમ્સ જોવા મળશે એટલે રિબોઝોમ્સ જોવા મળશે તો એ અંતકોષરસ ઝાળને શું નામ આપવાનું આવશે એ મને કમેન્ટ સેક્શનમાં તમે બતાવો બરાબર છે કમેન્ટમાં મને તમે લખીને જણાવો કે જો રિબોઝોમ્સ જોડાયેલા હશે તો એ અંતઃકોષરસ કોષરસ આપણે શું કહેશું ત્યાર પછી મિત્રો નિશ્ચિત સ્થાન ઉપર અલગ અલગ ઘણા બધા છિદ્રો આવેલા છે કે જે આપણે કોષ કેન્દ્ર પટલની સળંગ રચનાને અવરોધે છે આ કોષ કેન્દ્રના છિદ્રો બંને પટલોના જોડાણથી બને છે આ છિદ્રો દ્વારા આર એન એ ના અણુઓ અમે તમને વાત કરી હતી મિત્રો કે જે આર ના અણુઓ છે એ આ અલગ અલગ જે છિદ્રની રચના હોય છે જોવા મળતી જે કોષ કેન્દ્ર પટલમાં એમાંથી એ આરએનએ જે છે એ પોતે બહાર નીકળવા માટે મદદરૂપ છે કોષ રસમાં તેમજ કોષ કેન્દ્રમાં એ પોતે અવર જવર પામી શકે એટલે આગળ પાછળ એને જવું હોય તે પોતે જઈ શકે છે ત્યાર પછી કોષ કેન્દ્રિકા કોષ કેન્દ્રિકા શું છે કે કોષ રસમાં આવેલી ગોળાકાર રચના છે જે આપણે અંદર જોઈએ છે અને કેવી તો કે પટલ વિહીન છે મિત્રો સુકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર એ કેવું તો કે પટલમય રચનાવાળું છે અને જ્યારે બીજું જે છે કોષ કેન્દ્રિકા એ કેવી તો કે પટલ વિહીન અંગિકા છે જેનું દ્રવ્ય કોષરસ સાથે સતત સંપર્કમાં હોય છે અને આરએનએ સાથે સંક સક્રિય સંશ્લેષણ માટેનું સ્થાન છે કે જ્યાં આર એ બનશે રિબોઝોમલ આર એન એ આપણે ધોરણ બારમાં આના વિશે ડિટેલમાં ચર્ચા કરવાની છે કે જે અલગ અલગ આપણને આરએનએના ટાઈપ્સ છે એના ભાગ છે જે ત્રણ અલગ અલગ ટી આરએનએ એમ આર એન એ અને આર આરએનએ એ એના વિશે આપણે આગળ ચર્ચા કરવાની જ છે આર આર એના સક્રિય સંશ્લેષણ એટલે કે બનવાનું સ્થાન છે જે કોષો વધુ માત્રામાં સક્રિય સ્વરૂપે પ્રોટીન સંશ્લેષણ કરશે તેમાં મોટી અનેક કોષ કેન્દ્રિકા જોવા મળશે વધુ પ્રમાણમાં જો પ્રોટીનનું સંશ્લેષણ કરતી છે તો એમાં મોટા પ્રમાણમાં આપણને કોષ કેન્દ્રિકા જોવા મળશે કોષ કેન્દ્રિકાની સંખ્યા કોની ઉપર આધાર રાખશે મિત્રો તો કે પ્રોટીન સંશ્લેષણની માત્રા ઉપર બરાબર મિત્રો આટલી વસ્તુ ખબર પડી હવે આપણે રંગસૂત્ર વિશે જોવાનું છે કે જે આપણું આનુવંશિક દ્રવ્ય એ તરીકે ઓળખાશે રંગસૂત્ર દ્રવ્ય ડીએનએ તેમજ કેટલાક અલ્કલીય હિસ્ટોન પ્રોટીન જે રંગસૂત્ર દ્રવ્ય છે મિત્રો એ ડીએનએ પ્લસ અલ્કલીય હિસ્ટોન પ્રોટીન બેઝિક જે હિસ્ટોન પ્રોટીન છે તેમજ બીન હિસ્ટોન પ્રોટીન અને આર એન બનેલું છે હવે આ જે પ્રોટીન છે એ અલગ અલગ રીતે ડીએનએના જે અણુઓ છે એ એની સાથે આ હિસ્ટોન પ્રોટીન જોડાયેલા હોય છે આ રીતે એની રચનાઓ જોવા મળે છે અને આપણો જે આ ડીએનએનો તંતુ છે એ પોતે આની સાથે આ રીતે જોડાયેલો જોવા મળે છે ક્યાં તો કે રંગસૂત્રમાં ક્રોમોઝોમમાં હિસ્ટોન પ્રોટીન આજે છે આપણે જોઈ ગયા આ છે આ છે પ્લસ આ છે અને એક આ છે એ બધા કહેવાતો કે હિસ્ટોન પ્રોટીન છે મનુષ્યના કોષમાં મનુષ્યના એક કોષમાં સાંભળજો મિત્રો મનુષ્યના એક કોષમાં બે મીટર લાંબો ડીએનએ નો તંતુ ત્રેવીસ જોડ રંગસૂત્રમાં જોડાયેલો જોવા મળે છે તમે રંગસૂત્રનું જે કંઈ પણ આપણે પેકેજિંગ છે જેનું આખે આખું સ્ટોરેજ છે પેકેજિંગ જે આપણે પેકિંગ છે એ આપણે જોવાનું ધોરણ બારમાં છે અત્યારે આ બે મીટરનો લાંબો ડીએનએનો તંતુ અવળો મોટો છે તો પણ એ એક કોષમાં અંદરની સાઈડ જોવા મળે છે તમે વિચાર કરી જવો કે આખા આપણા શરીરમાં જેટલા કોષ છે તો એ કેટલું મોટું હશે ડીએનએ તો એ એમાં કઈ રીતે જોડાય છે કેમાં તો કે કોષ કેન્દ્રમાં તો એ આપણે એનું પેકેજિંગ ધોરણ બારમાં જોશું પ્રત્યેક રંગસૂત્ર પ્રાથમિક ખાંચ જેને આપણે સેન્ટ્રોમિયર કહીએ છીએ જે આ વચ્ચેની સાઈડ આવેલી છે જેને આપણે તેના પર આકારની રચના જોવા મળશે જો આ રચના આપણને છે એ આકારની રચના છે જેને આપણે શું કહેશું કાયનેટો કોર બરોબર આકારની રચના છે કોર અને હવે આ જે અલગ અલગ રંગસૂત્રો છે એના સેન્ટ્રોમિયરના સ્થાનના આધારે આજે વચ્ચેનું કાયનેટોકોર જે છે સેન્ટ્રોમિયર આજે વચ્ચેની જે જગ્યા એના આધારે ચાર અલગ અલગ પ્રકારમાં એ પોતે જોવા મળશે વિભાજિત થાય છે એના ભાગલા પડે છે જોતા જઈએ કઈ રીતે પહેલા આપણે કોષ કેન્દ્રની અથવા તો આપણે રંગસૂત્રની થોડીક ડિટેલમાં જોઈએ જો મિત્રો આ રંગસૂત્ર છે રંગસૂત્રની અંદર એ ડીએનએ તમને અંદર દેખાય છે કે ડીએનએ એ તમે કઈ રીતે જોઈ શકો છો કે અંદર એ પેકેજિંગ એ પેક થઈને બનેલું જોવા મળે છે આ આપણો એક જ ક્રોમોઝોમ છે અને આ ક્રોમોઝોમ એટલે કે ક્રોમોઝોમ તમે ભૂલી ગયા હોય તો કહી દઉં કે એને રંગસૂત્ર કહેશું આ એક જ રંગસૂત્ર એવું છે કે જે એકલું છે જ્યારે આપણા કોષમાં એ ત્રેવીસ જોડમાં જોવા મળે એટલે આ પ્રકારના રંગસૂત્ર આપણને કેટલા જોવા મળશે ત્રેવીસ જોડ છે એટલે એકમાં બે રંગસૂત્ર હોય તો ટોટલ ત્રેવીસ જોડ છે એટલે ત્રેવીસ ગુણ્યા બે એટલે કે છેતાલીસ રંગસૂત્ર આપણા કોષ કેન્દ્રમાં જોવા મળશે બરાબર મિત્રો રંગસૂત્રમાં અંદર ડીએનએ આવેલું હોય છે કે જે જનીન દ્રવ્ય તરીકે ઓળખાય છે જો આ એના સેન્ટ્રોમિયરના આધારે એટલે કે એની કાયનેટોકોરના આધારે અલગ અલગ ચાર રચના જોવા મળે છે એના ચાર ભાગ આપણે જોઈએ છે મેટાસેન્ટ્રિક સબમેટાસેન્ટ્રિક એક્રોસેન્ટ્રિક અને ટિલોસેન્ટ્રિક જો સેન્ટ્રોમિયર એ મધ્યમાં જ આવેલો હોય મિત્રો તમને આકૃતિ દ્વારા આપણે તમને સમજાવું પહેલાં તમે આ રચના જોઈ લો કે સેન્ટ્રોમિયર રંગસૂત્ર જો મધ્યમાં આવેલું હોય એટલે કે જો આપણને જોવા મળશે એ આ જગ્યાએ મધ્યમાં આવેલું હોય તો એ આપણે એને રંગસૂત્રોને શું કહેશું એ બે બે ભૂજાઓ એની સરખી લંબાઈમાં જોવા મળશે જો મિત્રો આ જે છે એ સરખી લંબાઈમાં આપણને જોવા મળે છે કે જેને આપણે કેવું કીધું મેટાસેન્ટ્રિક ત્યાર પછી સબમેટાસેન્ટ્રિક કે જે સેન્ટ્રોમિયર રંગસૂત્રની મધ્યમાંથી સહેજ દૂર આ જે છે એ સેન્ટ્રોમિયર મધ્યમાંથી જરાક દૂર આવેલું છે તો એને આપણે શું કહીએ છીએ મેટાસેન્ટ્રિક કે એક બાજુની ભૂજા ટૂંકી અને એક બુજાની એક બાજુની ભૂજા લાંબી હોય છે ત્યાર પછી એક્રોસેન્ટ્રિક એક્રોસેન્ટ્રિક શું છે મિત્રો કે રંગસૂત્રમાં સેન્ટ્રોમિયર અંત ભાગ સુધી આવી ગઈ હોય કે જે આપણને જોવા મળે છે કે જે આ હાવ જે છેડા સુધી આવી ગઈ છે જેથી એક ભૂજા ખૂબ જ નાની હોય અને બીજી જે ભૂજા છે એ કેવી તો કે અત્યંત લાંબી હોય બરાબર એને આપણે એક્રોસેન્ટ્રિક કહેશું અને છેલ્લું છે જે ટીલો સેન્ટ્રિક નામ આપ્યું છે કે એ કહેવું તો કે રંગસૂત્રના છેડે જ આવેલો હોય અને કેટલાક રંગસૂત્રો ચોક્કસ જગ્યાએ અરંજિત દ્વિકીય રચના જોવા મળે જેને આપણે સેટેલાઇટ કહીએ કે જે કેવી જો આ બાજુ મેટા સેન્ટ્રિકમાં સેટેલાઇટ તમને દેખાડેલી છે જોયા આકૃતિ દ્વારા આપણે સમજીએ અહીંયા આપેલો મેટાસેન્ટ્રિક કે જે સેન્ટરમાં આવેલું છે સેન્ટ્રોમિયર બે બાજુ ભૂજા કેવી છે તો કે સેમ ડાબી જમણી સાઈડ તમે જુઓ એટલે તમને ખ્યાલ આવશે ત્યાર પછી સબમેટાસેન્ટ્રિક સબમેટાસેન્ટ્રિક જે છે એમાં ઉપરની ભૂજા થોડીક ટૂંકી અને એની સાપેક્ષે નીચેની ભૂજા કેવી છે તો કે ઘણી લાંબી જોવા મળશે ત્યાર પછી એક્રોસેન્ટ્રિક એક્રોસેન્ટ્રિકમાં ઉપરની ભૂજા અત્યંત ટૂંકી છે અને નીચેની જે પૂજા છે એ કેવી તો કે અત્યંત લાંબી છે સેન્ટ્રોમિયર આપણને જોવા મળે છે જે સેન્ટ્રોમિયર છે એની વચ્ચે આપણને ક્યારેક એ એન્ટેના જેવી રચના જોવા મળે કે જેને આપણે શું કહેશું મિત્રો સેટેલાઇટ આ પ્રકારની રચના ઘણીવાર આપણને જોવા મળે છે તો આપણે મિત્રો જોઈ ગયા આ ચેપ્ટર આપણું કમ્પ્લીટ છે હવે આની પછીનો આપણે ચેપ્ટર નંબર વન એ શરૂ કરવાનું છે બરાબર મિત્રો આભાર